తుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. આ ભાવમાં સદાય આપની તન મન ધનથી ભક્તિ કરતો આવ્યો છું અને જીવનના અંત સુધી કરતો રહીશ. પ્રભુ, રણુજા નગરીમાં લક્ષ્મી સ્વરૂપે આપે મને પુત્રી તો આપી છે, પણ મારી આ રણુજાની ગાદીનો વારસ કોણ? પ્રભુ,
મારી આ ગાદીનો વારસ આપો, મારી આ ઈચ્છા પૂરી કરો મારા નાથ, મારી આ ઈચ્છા પૂરી કરો. હે જસોદાના જાયા, હે દેવકી નંદન, આપના વિના રણુજા નગરી સુની પડી છે, મારી પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂરી કરો. હું આપને જ પુત્ર સ્વરૂપે પામવા માંગુ છું. હે જગતના નાથ, આપ જ રણુજા પધારો, રણુજા નગરીને પાવન કરો, રણુજાનો ઉદ્ધાર કરો, અમારી પર આટલી કૃપા કરો. હા નાથ, રાણી મિનલદેના કુખે જન્મ લઈ રણુજા નગરીના તારણહાર બનો. પ્રભુ, અમારા ભવને પાવન કરો, પ્રભુ પાવન કરો. હે રણુજા નારાય, હે મિનલદે, તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. સદાય આપના મુખે મારા નામનું જ રટણ રહે છે, અને હવે આ ધરા પર ભક્તોના ઉદ્ધાર માટે મારે જન્મ લેવાનો સમય પણ આવી ગયો છે. હું રણુજાની ભૂમિ પર અષાઢી બીજના રોજ અવતાર ધારણ કરીશ. પરંતુ એટલે કે આ ધરા પર મારું કર્મ પૂરું થતાની સાથે જ આપે મને હસતા મુખે વિદાય આપવી પડશે. હા નાથ, દ્વારકાધીશ, રણુજા નગરી પાવન કરો પ્રભુ. અમો સદાય આપની ભક્તિ કરવા માંગીએ છીએ પ્રભુ. અમારી આ ઈચ્છા પૂરી કરો મારા નાથ, ઈચ્છા પૂરી કરો. જય દ્વારકાધીશ. મીનળ દે, આપણે ત્યાં ત્રિલોકના નાથ જગતના તાત પધાર્યા છે. આ જગતના તાત કે જેમણે સમગ્ર જગતનો ભાર પોતાના શિરે લીધો, તે બાળ સ્વરૂપે જાણે સમગ્ર જગતથી અજાણ હોય એમ સૂતા છે. અને મારા નાથ એકલા નહીં, સાથે બળદેવજીને પણ રણુજા નગરી પાવન કરવા લાવ્યા છે. હા રાજે, પ્રભુની લીલા ન્યારી છે. આ જસોદાના જાયે તો મારું આખું આખું ન્યાલ કરી દીધું. આપણો ભવ પાવન થઈ ગયો રાજન. આ મારો રામ, મારો હૃદયનો રામ, આપણે તેનું નામ રામદેવ રાખીશું. હા રાણી, જરૂર, આ મારો રામદેવ અને આ નાનો મારો વિરમદેવ. સગુડા, આ નાના ભાઈઓને રમાડ અને તેમનું ધ્યાન રાખજે. હા આ મારો રામ અને આ મારો વિરમ, સદાય હસતા રહેજો. રાજન, આજે આખી રણુજા નગરી ખુશખુશાલ છે. રણુજાના નાથે મને વારસ આપ્યો છે અને રણુજાને તેમનો પાટવી કુંવર મળ્યો. મારો રામ, મારો રામ તો આ જગતનો રામ છે, આખા એ મેવાડનો ઉદ્ધારક છે. પણ હા રાણી, એના લાલન પાલનમાં કઈ ખામી ના રાખતા. હો, હવે હોય એવું? તેઓ તો મારી આંખના રતન છે, તેમને હવે મારાથી અળગા ન થવા દઉં. તેમના વગરનું આંખું તો જીવ વગરનું. મારો રામ. ચાલો રાણી, હવે હું જરા નગર ચર્ચા જોઈ આવું. પણ હા, મારા રામનો ખ્યાલ રાખજો. હો, મારો રામ એ તો નાથોનો નાથ છે. આ દૂધ ઉભરાઈ ગયું છે, ચાલ દાસીને બોલાવી લાવ. અરે, આ દૂધની ડેગડી ચૂલા પરથી કોણે ઉતારી? અરે, આ કંકુ પગલા, આ તો મારા રામના છે. ઓહો, મારા રામ, તારી લીલા તો અપરંપાર છે. રામ 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 રામ, હવેલીમાં એક જ રસ્તો જાય છે અને એ પણ પાછો આ શુદ્રવાસમાંથી. રામ 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 રામ, રાધે શ્યામ.
એ ચમાર, આ શું કર્યું તે? સાલા મને અડકીને મને અભડાવી દીધો. એવી તો કઈ ધૂનમાં જાઓ છો કે આટલા મોટા માણસો તમને નથી દેખાતા? હવે મારે ફરી પાછું ગંગા સ્નાન કરવું પડશે. પુરોહિતજી, હું આપના રસ્તા આડે નથી ઉતર્યો. આપ અમારા વાસમાં આવ્યા છો. અમો તમાર કોઈના રસ્તા નથી રોકતા. હું તો પ્રભુની ધૂનમાં જતા અજાણતા આપને અડી ગયો. એમાં આટલો બધો અણગમો? એ શુદ્ર, તારી જબાનને લગામ આપ. અમે શુદ્ર લોકો સાથે વાત પણ નથી કરતા. તમે શુદ્ર અને અમે પુરોહિત, ધર્મના આગેવાન. અમારો એક શબ્દ પણ ધર્મ છે, એટલે જ અમારા હાથમાં ધર્મદંડ છે અને તારા હાથમાં ચામડું. અને પુરોહિતજી, તે ચામડાના પગરખા તમે પહેરો છો, અમે વણેલા વસ્ત્રો પહેરો છો, તો પછી આ ભેદભરમ શા માટે? તું હવે મને ધર્મ સમજાવવાનો? અરે, અમારા જેવા પુરોહિતો પર જ આ ધરતીનો આધાર છે. અમારા કર્મ અને ધર્મની આગવી મહત્તા છે. તમે શુદ્ર, તમે શું ધર્મ સમજવાના? અરે, તમારી સાથે વાત કરવામાં પણ અમારો ધર્મ લાજે. રામ 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 રામ. મારા રામ, મારા વીરમ, આવી ગયા દીકરા. તમારા પિતાજી તમારી જ વાટ જોતા હતા. રામ, હવે તમારે ઘોડે સવારી કરવાનો સમય આવી ગયો છે. આ ઘોડા ઉપર સવારી કરી રણુજાની આ ભૂમિ પર પગલા માંડો. રણુજાની આ પ્રજા તમને મોતીડે વધાવવા રાહ જોઈ રહી છે. પિતાજી, હું આ ઘોડા પર સવારી નહીં કરું. હું તો સૌપ્રથમ લીલા કાપડવાળા ઘોડા પર જ સવારી કરીશ. કુંવરજી, તમે રણુજાની ગાદીના વારસદાર છો. કાપડના ઘોડા પર તમારાથી સવારી ના કરાય. અરે, તમારી શાન તો સાચા ઘોડા પર સવારી કરીને છે. લીલા કાપડના ઘોડાને ઘોડો નહીં, ચિત્રાનું રમકડું કહેવાય. રાજપુરોહિતજી, મારો આ લીલો ઘોડો આભમાં ચમકતા તારલાઓ કરતાં પણ વધુ ચમકીલો છે. મારા આ લીલા ઘોડાને પાટ પર બેસાડી તેની પૂજા થશે. હું જ્યાં હોઉં ત્યાં જ તે હશે. હું તેના પર બેસીને સવારી કરીશ. માં, હું જાઉં છું. ભટિયાળજી, મારે આ લીલુડા ઘોડા પર બેસવું છે. હા, આવો બિરાજો. મહારાજ, આ તો કોઈ જાદુ ઘોડો લાગે છે. પુજારણ એક છે.
મારા વીરા, વીરા તમે આવી ગયા. હું ક્યારની એ તમારી વાટ જોઈ રહી હતી. તમને જોવા મારી આંખો તરસી ગઈ હતી. વીરા, કોણ છો તમે? તમારા અવાજથી પ્રેરાઈને હું અહીં આવી ગયો. કોણ જાણે, મને એવું લાગે છે કે આપણો જન્મોજન્મનો સાથ હોય. હા વીરા, સાથ તો આપણો જન્મોજન્મ સુધીનો છે પ્રભુ. તમારા નયનોના જ્યોતિને દૂર અજવાળા સુધી પહોંચાડો, તમને બધું જ યાદ આવી જશે. દ્રૌપદી, હા મને યાદ આવી ગયું. આપણો સથવારો તો જન્મ જન્મનો છે. બેની, આ જન્મે કોણ છો તમે? મારા રામ, આ જન્મે હું મેઘવાલ ચમારની દીકરી ડાલીબાઈ છું. હું તમારી ભક્તિનું ભાથું મારા માથે બાંધીને આવી છું. બેન ડાલીબાઈ, હવેથી હું તમારી વારે રહીશ. બસ તમે સાથ દેજો, આ રામદેવ તમારી સામે ઉભા હશે અને અલખની જ્યોતે ભક્તિ પંથે આગળ વધશે. જી પ્રભુ. બોલો રામ પીરનો જય, હિંદવા પીરનો જય. ખમા 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 પીરને દાજી, ખમા મારા જણુજા નારાયને દાજી, ખમા હિંદવા પીરને દાજી, ખમા મારા અલગધણીને દાજી, ખમા. ખમા 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 પીરને દાજી, ખમા મારા રણુજા નારાયને દાજી. રાણી મિનલ દે, રામ દેખાતા નથી, ક્યાં છે? પિતાજી, હું તો આ ધરાના દર્શન કરવા ગયો હતો. એ માટલા મૂંઝાઈ કેમ ગયા? અરે મારા આ લીલોડા ઘોડાએ તો મને આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરાવી. માં, તમારા રામે તો આખી ધરાનું ધ્યાન રાખવાનું છે. રામ, તારી આવી અલૌકિક વાત તો મને ન સમજાય. દીકરા, તારા વગર મને એક ક્ષણ પણ ન ચાલે. માં, હવે તારો રામ નાનો નથી. મારા માટે તો મારો લાલો સદાય નટખટ કનૈયો જ. માં, માએ લીલુડા ઘોડાને લીધે ભાટિયારજીને સજા કરી. માં, હું હમણાં જ ભાટિયારજીને મળીને આવું છું. ભલે બેટા. નળદે, આપ નાહકની ચિંતા કરતા હતા. મારો રામ તો હવે મોટો થઈ ગયો, રણુજાની આ રાજગાદીનો વારસ. હવે તો મારે એને રાજગાદી સોંપી ભક્તિમય થઈ ગયો છે. હા રાજા, રામદેવને હવે રાજતિલક કરી દેવો જોઈએ. તેઓ ગાદીને લાયક પણ થઈ ગયા છે. જો તમે કહેતા હોય તો કોઈ સારું મુહૂર્ત અને સારો દી જોઈ લો. હા પુરોહિતજી, આપ સારું મુહૂર્ત જોઈ રાજતિલકની તૈયારી કરો. જેવી આજ્ઞા મહારાજ. રાજન, મારો રામ રણુજાનો રાજા બને તે દિવસ જોવા તો મારું હૃદય થનગની રહ્યું છે. ડંકો વગાડો યલખના નાદનો, ને કરો સમરણ મારા પીરનું. હે જીરે પ્રગટાવો દીવડો મારા રામના નામનો, એ કરશે પીર જીવનનો અંધકાર દૂર. ઓમ નમો ભગવતે રામાપીર, ઓમ નમો ભગવતે રામાપીર, ઓમ નમો ભગવતે રામાપીર, ઓમ નમો ભગવતે રામાપીર. પીર ઓ હરજી પાટી, અરે પ્રભુ, તમે આ અહીં અત્યારે
આપ મને મળવા માટે અહીં સુધી ચાલીને આવ્યા? પ્રભુ, આપ તો અમારા આધાર છો, અમારા નાથ છો. બાટી, માય દીકરાના મોમાં તમને સજા કરી અને આટલા બધા વર્ષો તમારા ગામની બહાર રહેવું પડ્યું, પણ તમે તો મારા ભીતરમાં છો બાટી, ને તમારો લાવેલો લીલોડો ઘોડો સદાય હવે તમારા રામના નામ સાથે જોડાયેલો રહેશે, ને તમે મારાથી વેગળા ન થતા બાટી. હા, શું બોલો છો પ્રભુ? હું અને આપથી વેગળો રહું? ના પ્રભુ, ના. આ ભવ શું, હું તો ભવ ભવ આપની સેવામાં રહેવા માંગુ છું પ્રભુ. આખું આપને અર્પણ છે, આપને અર્પણ છે. ચાલો પાટી, હું રજા લઉં, નહીં તો માં રીસામણા લેશે. અને હા, રણુ જવાનું ભૂલતા નહીં. જેવી આપની આજ્ઞા. જય રામા. મારો નાથ તો અલખનો ધણી છે. જય રામાબીર, જય હિન્દવાબીર. પરંતુ એ તો મારી રોજી છે, એના વગર કેવી રીતે જીવન વિતાવીશ? એ ભુરિયા, ફદિયા જોતા તો જમીન ગીરવે મૂકવી તો હાલતો થા. ડાલીભાઈ, ઓ ડાલીભાઈ. વીરા, તમે તમે મારા આંગણે બિરાજો. વીરા, વીરા, મારા આંગણે આવીને તમે મારા જીવતરનો ઉદ્ધાર કર્યો છે. ડાલીભાઈ, આમ શું જુઓ છો? શું કરું વીરા, તમારા તેજસ્વી ચહેરા પરથી નજરો જ નથી હટતી. ડાલીબેન, આજે હું તમારા હાથનો ખીચડો જમવા આવ્યો છું. હા પ્રભુ, મારા રામ, આ તો મારું સદભાગ્ય છે કે તમે મારા ઘરે ખીચડો ખાવા આવ્યા છો. હું હમણાં જ લઈ આવું છું. ડાલીભાઈ, તમારો આ ખીચડો તો પાંચ પકવાન કરતા વધારે ઉત્તમ લાગ્યો. બેન, આજે તમારે મારી પાસે જે માંગો એ માંગી લો. ના પ્રભુ, ના, મારે કઈ જ નથી જોઈતું. તમે મારા હાથે ખીચડો ખાઈને મારી ચુંદડીમાં હેતના મોતી વેર્યા છે, પણ મને એક વચન આપો કે તમે મારો સાથ ક્યારેય નહીં છોડો. જન્મો જન્મ સુધી તમે મારી સાથે ને સાથે જ રહેશો. વચન આપો. ડાલીભાઈ, મારું તમને વચન છે, તમારા રામદેવનું તમને વચન છે, કે હંમેશા તમે મારી સાથે જ રહેશો. જ્યાં લોકો મને યાદ કરશે,
ત્યાં મારા ભક્તો તમને પણ યાદ કરશે. રામ 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 રામ. કુંવરજી, આ તમે શું કરી રહ્યા છો? એક શુદ્રના હાથે ખીચડો જમી રહ્યા છો? છી 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 છી. અરે, જેનું મોઢું જોવાથી પણ આપણે ગંગા સ્નાન કરવું પડે, તમે એના હાથે જમીને તમારો ધર્મ ભ્રષ્ટ કરો છો. મારે મન છૂત અછૂતના કોઈ ભેદભાવ નથી, ને હું તો ડાલીબાઈના ત્યાંના જળને પણ ગંગા જળ માનું છું, ને ધર્મ ભ્રષ્ટ ડાલીબાઈના હાથે અન્ન લેવાથી નથી થતો, પરંતુ છૂત અછૂતના ભેદભાવ રાખવાથી થાય છે. કુંવરજી, આ બધું બોલવામાં જ સારું લાગે. અરે, જે વ્યક્તિ રણુજાની રાજા થવાની છે, જેણે રણુજાની પ્રજાને સાચવવાની છે, એ ક્ષુદ્ર સાથે જમે, એની સાથે રહે, તો થઈ ગયો રણુજાનો ઉદ્ધાર. પુરોહિતજી, જે રણુજાના રાજા હોય તેનાથી પોતાની પ્રજામાં ભેદભાવ ન રખાય, પછી ભલે તે શુદ્ર હોય કે બ્રાહ્મણ, ને મારે મન તો જે અન્ન જમાડે તે જ અન્નપૂર્ણ. ને હું તો કહું છું, જો તમને પણ અવસર મળે તો ડાલીબાઈના હાથે એકવાર પ્રસાદ લઈ લેજો, તમારું જીવન પણ ધન્ય થઈ જશે. પ્રસાદ હું લઉં, અને એ પણ આ ડાલીના હાથે, જે ક્યારે નહીં બને. ના ના ના, મારા રામ વગર તો અન્નનો કોળિયો પણ ગળી ન ઉતરે. રાણીમાં, હવે તો તમારે આ અન્ન તમારા રામ વગર જ ગ્રહણ કરવું પડશે. મને તો લાગે છે કે આપણા રામને આ રાજમહેલના અન્ન કરતા બીજા ભોજન વધારે ભાવે છે. રાણીમાં, મને તો આ વાત કરતા પણ શરમ આવે છે. રામ રામ રામ. શું વાત છે પુરોહિતજી, મારા રામ માટે તમે આવા વિણ કેમ વાપરો છો? તો શું એમના વખાણ કરું? રણુજાનો વારસ થઈને નાત જાતના ભેદ ભૂલી જાય, એ શું રણુજાનો ઉદ્ધાર કરવાનો? રાણીમાં, હજુ પણ વખત છે, તમારા લાલને રાટલેથી જ અટકાવી દેજો. શું મારા રામે અપરાધ કર્યો છે? અપરાધ? અપરાધ નહીં, મહા અપરાધ કર્યો છે તમારા રામે. ધર્મના નેજા ધણીએ ધર્મને ભ્રષ્ટ કર્યો છે. કન્યાના હાથે ભોજન ગ્રહણ કર્યું છે, શું એ અપરાધ ના છે? રાણીમાં, હવે તો તમારા રામને ધર્મ જ્ઞાન આપતા મને પણ શરમ આવે છે. તમારા લાલને એટલેથી જ અટકાવી દીધો રાણીમાં, હજુ પણ વખત છે, બાકી આપ જાણો છો. રામ 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 રામ. આ રાજપુરોહિતના ધર્મની વાતો મને તો કાંઈ સમજાતું નથી. કોણ હશે આ શુદ્ર કન્યા? રાજગુરુ, માને ધર્મનું જ્ઞાન આપી આવ્યા. તમે શું ધર્મ સમજવાના? ધર્મના નેજાદણી. માં, પ્રણામ. ક્યાં હતા મારા રામ? માં, ડાલીબાઈના હાથનો ખીચડો ખાધો, અને આજે નાત જાતના ભેદ નાબૂદ કર્યા, એ જ મારો ધર્મ. ધર્મ આને જ કહેવાય માં. માં, હું રજા લઉં. પ્રણામ. ડાલીબાઈ, એક ચમાર કન્યા. તમે મને યાદ કરી અને હું આવી ગઈ. તમારા બંને વિના હું જ્યાં જાતી ક્યાંય ન રહી શકું. નેતલ દે,
મામાને ત્યાંથી બહુ ગમી ગયું, ત્યાંથી આવવાનું નામ જ નથી લેતા. અને આ વખતે મામાને ત્યાંથી આવ્યા પછી તમારા તો કઈ રૂપરંગ જ બદલાઈ ગયા છે. હા, શું વાત છે? ના ના મા, એવું તો કાંઈ નથી. બેટા નેતલ દે, મા પોતાના સંતાનોના મનની નાનામાં નાની વાત પણ એમને જોઈને સમજી જાય છે. હા મા, તમારી વાત સાચી છે. હું મારવાડથી જ મારા મનમાં કોઈને વસાવી લાવી છું. કોણ છે ભાગ્યશાળી? મા, ભાગ્યશાળી તો હું છું. તે મારા મનમાં વસ્યા, તે રણુજાના રાજા અજમલજીના કુંવર રામદેવજી છે. તેમના નામના ધર્મની ધજા રણુજામાં ફરકે છે. હું તેમને મનોમન મારા જન્મોજન્મના ભરથાર માની ચૂકી છું મા. ભાઈ રામદેવ, ભાઈ રામદેવ. હા, કોણ? અરે વિરમદેવ, આવો આવો બેસો. માફ કરજો ભાઈ, મેં તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી. અરે ના ના, એવું નથી. બોલો, આમ અચાનક આટલી રાત્રે આવવાનું કોઈ ખાસ કારણ? રામદેવ, હું તમને જાણ કરવા આવ્યો છું. કાલે તમારો રાજતિલક છે. હવે તમે રણુજાના પાલનહાર, રણુજાના રાય બનશો. રણુજાની પ્રજા રણુજાના રાજાના વધામણા કરવા માટે વાટ જોઈ રહી છે. હા વિરમદેવ, પણ તમે પણ મને વચન આપો કે રણુજાના રાજ્યનો ભાર સંભાળવામાં તમે પણ મને સાથ આપશો. જેને આખા જગતનો ભાર સંભાળ્યો હોય તેને મન તો આ રણુજાના રાજ્યનો ભાર કોઈ તુલ્ય નથી. છતાંય તમે મને તમારી સાથે રહેવાનો અવસર આપ્યો તે મારું સદભાગ્ય છે. રાજપુરોહિતજી, રામદેવને તિલક કરો અને રણુજાના રાજા બનવાની પદવી આપો. રામદેવ, હવેથી આ રણુજા નગરીના રાજા તમે છો, અને રણુજા નગરીના આધાર પર હવેથી તમારે જ આ રણુજા નગરીની પ્રજાને ન્યાય કરવાનો છે. અને સદાય ધર્મની ધજા લહેરાતી રાખી ધર્મનો અપરાધ ના થાય એનું પણ ધ્યાન રાખવાનું છે. આજી મારા રામ કેવા શોભી છે, તેમને કોઈની એ નજર ન લાગે. રામ વર્ષો વર્ષ આ જ રીતે ગાદી પર બિરાજી રણુજાની પ્રજાની સેવા કરજો. ભાઈ રામદેવ, આજે તમને ગાદી પર બિરાજમાન થયેલા જોઈ મારું હૈયું હરખથી ઝૂમી ઉઠે છે. મારો રામદેવ, મારી આ રાજગાદીનો વારસ આજે રણુજાનો રાજા બન્યો તે ખુશાલીમાં કરો ઉત્સવ. બોલો રામા પીરનો જય! બોલો રામા પીરનો જય!
અલખની જળહરતી જ્યોતિ વાણીમાં કેવી છટા દીકરી મોટી થાય એટલે એને વડાવી તો પડે જ. પછી ભલે ને દીકરી રાયની હોય કે પછી રંકની, એક દિવસ એને મા બાપ ને છોડી જવું તો પડે જ. હા રાજન, તમારી વાત સાચી છે. જે દીકરીને નાનપણથી આટલા લાડ કોડ કરીને મોટી કરી, તેને એક દિવસ તો સાસરે વડાવવી જ પડે. દીકરી તો હંમેશા પાર કે થાપણ કહેવાય, તે રોકે ન રોકાય. સમય આવે એટલે એને વડાવવી જ પડે. રાણી, સગુણાને વડાવવા મન નથી માનતું, પણ આ સમાજના નિયમોને લીધે દીકરીને વડાવવી તો પડે જ. તો કરો તૈયારી સગુણાને વડાવવાની. હું સગુણાને વડાવવાની તૈયારી કરું છું. એ લંદીલી લંદીલી, આપણે છે ને આપણે લગ્ન તલીશું ને. હા લંગીલા, કલીશું ને. હા પણ લંદીલી, મોટાભાઈ છે ને એમ કહેતા હતા કે જેની પાસે ઘણા બધા પૈસા હોય ને એવી છોકરી જોડે લગ્ન તલવા જોઈએ. પૈસા વાળી છોકરી સાથે? હા
તો પતિ આપણે શું દલી છું? રંગીલા, લગન પતિ તું લચાઈ બનાવજે, ને છે ને હું મોટાભાઈની તિજોરીમાંથી દાગીના લઈ આવીશ, એટલે આપણે પૈસા વાળા. ના, અલે ગાંધી, એવું ની ચલાય, એ તો દોલોય કહેવાય. અરે તે રંગીએ ને તો રામદેવ તે ને આપણને સદા તરે. તો પતિ આપણે શું કરીશું? છે ને હું લચોઈ બનાવીશ અને તું તમાવા જજે. નમસ્તે પિતાજી. દીકરી સુખી રહેજો. જેમ દીકરી બની આ ઘરની શોભાને વધારી, તેમ તમારા ઘરની શોભાને ઝળહળતી રાખજો. તમારા વિના આ રાજમહેલ સૂનો થઈ જશે, પણ તમારા સસરાની સૌ સૂની બાબતોનો તમારા સ્નેહથી ભરી દેજો. જી પિતાજી. બેટા, અખંડ સૌભાગ્યવતી ભવ. સાસરે જઈ મારા સંસ્કારોને દીપાવજો. સાસુને માં અને સસરાને પિતા તુલ્ય સમજી તેમની સેવા કરજો. બાકી સર્વની સાથે રીત પ્રીતથી રહેજો. જી માતાજી, તમે આપેલા સંસ્કાર મારા એક એક નસમાં છે અને હું એ જરૂર દીપાવીશ. મારા વીરા, માત પિતાનો ખ્યાલ રાખજે અને આ બેનીને ભૂલી ન જતા હો પહેલા. બેન સગુણા, આ હાથમાં રેશમી દોરો બાંધીને આ ભાવમાં ક્યારેય ન છૂટવાના બંધન બાંધી દીધા છે. તમને તો કેમ કરીને ભૂલાય? હંમેશા ખુશ રહેજે. ને આ વીરાને જ્યારે પણ યાદ આવે ત્યારે આંખો બંધ કરીને એમને સાથ આપજે. હું તારી સામે જ હોઈશ. જા બેન, ખુશ રહેજે અને સાસરિયામાં કુળનું નામ રોશન કરજે. છા વીરા વીરમદેવ. બહેન સગુણા, સદાય ખુશ રહેજો. યાદ રાખજો, રામદેવ અને વીરમદેવ સદાય તમારી સાથે છે. હું પ્રભુને પ્રાર્થના કરું છું કે તમને સાસરિયામાં એટલું સુખ મળે કે તમે આ ઘરને ભૂલી જાઓ. મારા વીરા, બધાનો ખ્યાલ રાખજો. હે મારી લક્ષ્મીમાં, આ મારી તિજોરી હરેલી ભરેલી રાખજો મારી માં. અરે આ શું કરી રહ્યા છો? આ દાગીના તો શ્રી કૃષ્ણના મંદિરના છે. આ તમે જે ચોરી કરીને લાવ્યા છો તે પાપ છે, ઉપરવાળો બધું જ જાણે છે. આવી મોટી રામવાળી છોણમણી હોઈ જા. હું તો ચૂપચાપ સૂઈ જઈશ, પરંતુ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક બધું જ અહીંયા છે. જેવું કર્મ કરશો એવું જ ફળ મળશે. મેં તને પહેલા કીધું છોણમણી સૂઈ જા, એ તો સ્વર્ગ નર્ક અહીંયા બતાવી દે. તમે કેવા શું માંગો છો? જરા ખુલાસો કરો. નેતલ દે હવે મોટા થઈ ગયા છે, એમને સાસરે વળાવવા જ પડશે. રણુજાના રાજા અજમલસિંહના કુંવર રામદેવને મનોમન ભડખાર બનાવી દીધા છે. વાત કરો છો રાણી? અરે આ વાત સાંભળીને મારું હૈયું હરખના ઉમળકા લઈ ગયું છે. પણ સાથે સાથે એમ પણ થાય છે કે મારી દીકરી શું એટલી મોટી થઈ ગઈ કે એને વિદાય કરવાની વીણા આવી ગઈ? હા રાજા, સમય જતા વાર નથી લાગતી. કાલ પારણી જોઈતી આપણી દીકરી આજે ડોલીમાં બેસીને વિદાય થશે. સમય તો પાણીની જેમ વહી જાય છે રાજા. તમારી વાત સાચી છે રાણી, દીકરીને સાસરે તો બોલાવવી જ પડશે. હું હમણાં પુરોહિતજીને બોલાવું છું અને સગપણનું નારિયળ લઈને એમને રણુજા રવાના કરું છું. નેતલ દે, એટલા શરમાવ છો કા? હજુ તો લગ્નની ઘણી વાર છે. ચેલહર, તું શું જાણે આ સમયની વેદના? તારા લગ્ન થવા દે, પછી હું તને કહીશ. હા નેતલ દે,
હું તો તમારા હૈયાની વાત જાણું છું, તમે તો અત્યારથી જ રામદેવ પીરની યાદમાં ખોવાઈ ગયા છો. હા મેરિયા, કાલે જ પુરોહિતજી સકપણનું નાળિયેર લઈ રણુજા જવાના છે. તે સાંભળી હું તો એટલી ખુશ થઈ ગઈ છું કે બસ મારા સપના સાકાર થવાનો સમય આવી ગયો છે. હવે તો ક્યારે રામદેવજીના દર્શન થાય તેની જ વાટ જોઉં છું. હા હા નીતલદે, તો તમે અમને ભૂલી જ જશો રણુજાના રાણી. ના ના, એવું કાંઈ ના હોય મીરા. મહારાજની જય હો. અમરકોટના રાજપુરોહિતના સાદર પ્રણામ. આવો આવો રાજપુરોહિત. મહારાજ, હું અમરકોટના રાજા સોઢા ઠાકોરની દીકરી નેતલદેના સકપનનું નાળિયેર લઈને આવ્યો છું. રામદેવજીને કહો તેનો સ્વીકાર. વાહ, અમરકોટના રાજા સોઢા ઠાકોરની દીકરી અને અજમલજીના કુંવર, શું જોડી છે. કરો કંકુના, રામદેવજી શ્રીફળનો સ્વીકાર કરો. વાહ મારા દીકરા, હવે તો ઘોડે ચડવાની તૈયારી કરો. ક્યારે મારો રામ વરરાજા બને તે ઘડી નિહાળવા હવે તો હૈયું હાથ નથી રહેતો. હા માં, તે ઘડી નિહાળવા મારું પણ હૈયું થનગની રહ્યું છે. મારો રામ હમણાં તો રણુજાની ગાદીનો વારસ થયો છે અને હવે વરરાજા બનશે. હવે તો હું મારા રામની જાનમાં હરખભેર નાચીશ. ઠીક છે મહારાજ, હવે હું રજા લઉં છું. ભલે. અમરકોટના મહારાજા સોઢા ઠાકોરને અમારી ખુશીથી યાદ આપજો. હે મારા રામદેવજી, મારા જન્મ જન્મના ભરથાર તમે મારો સ્વીકાર કરી મારું જીવન ધન્ય બનાવી દીધું. ઓ રણુજાના રાણી, હવે તો તમારા સગ પણ થઈ ગયા છે, હવે તો લગ્નના દિવસો ગણો. હા મીરા, આ જીવન તો બસ રામદેવજીની સેવામાં જ વિતાવવું છે. રામનું નામ લઈશ, રામદેવનું નામ લઈશ, બોલ. રામાનું નામ તો મારા રોમે રોમમાં સમાયેલું છે. નહીં નહીં, આ મલખમાં તો માત્ર મારું જ નામ લેવાનું. નૂર, નૂર અલ્લાનું. સિપાઈઓ અહીંયા આવો, પકડી લો આને અને નાખી દો કેદમાં. ચાબુકે ચાબુકે ફટકારો એટલે એના દેવનું નામ લેવાનું જ ભૂલી જાય. આ મલખમાં તો માત્ર મારું જ નામ લેવાનું. નૂર, નૂર અલ્લા, નૂર અલ્લા. શંકરાનું નામ લઈને તે તો તારું જીવન પાણીમાં ડૂબાવી દીધું છે. અરે મારું નામ લઈશ તો તને જીવનના દરેકે દરેક સુખ નો આનંદ મળશે, અને જો મારું નામ નહીં લે તો તને જેલની કોટડી અને ચાબુકના ફટકા. એક જ અલ્લાહ છે, એક જ ભગવાન છે. ભાઈ રામદેવ, જાગો ભાઈ. શું થયું ભાઈ? કઈ નહીં વિરામદેવ, આ તો મારા ભક્તોની વેદના છે, પણ હવે હું સહન નહીં કરું. એ પાપીઓનો નાશ કરવા માટે મારે મારા લીલુડા ઘોરા પર સવાર થઈને નીકળવું જ પડશે. રામદેવજી, હું જાણું છું
ભક્તોની પીડા નિશાન બની તારા તને ઉભરી આવી છે. તમારી આજ્ઞા હોય તો હું પણ તમારી સાથે આવું. નહીં વિરમદેવ, હું તમારી વેદના સમજી શકું છું. ભાઈ ભાઈ પ્રત્યેની લાગણી તમને ખેંચી રહી છે, પણ આ કાર્ય કરવા માટે તો મારે એકલા જ નીકળવું પડશે, ને હવે મારા ભક્તોને પાપીઓના ત્રાસમાંથી છોડાવીને જ રહીશ. ખમ્મા મારા રામદેવજી, આટલા બધા ઉતાવળા થઈને ક્યાં જઈ રહ્યા છો? પાટિયાલજી, જોધપુરના દિવાન નુરુદ્દીને મારું નામ લેતા ભક્તોને કેદમાં પૂર્યા છે અને એ લોકોને ચાબુકના ઘા મારે છે, એટલા માટે હું એમની વારે જાઉં છું. પાટિયાલજી, મારો બમ્મરિયો ભાલો ને લીલુડો ઘોડો તૈયાર કરો, આજે તો એ પાપીઓનો નાશ કરીને જ રહીશ. ખમૈયા કરી જાઓ મારા પીર, શાંત થઈ જાઓ. અરે આ તો માટીના દેવનું અભિમાન, એના માટે તો તમારે ભમ્મરિયો ભાલો હાથમાં લેવો પડે. તો ધર્મની ધજા અધર્મીના લોહીથી અભડાય પ્રભુ. માટીના દેહના અભિમાનને ચડતા પણ વાર ના લાગે અને ઉતરતા પણ વાર ના લાગે. જો આપની આજ્ઞા હોય તો હું જોધપુર જાઉં. પરંતુ ભાટિયારજી. પ્રભુ, મારે સત્તાના રંગમાં રંગાયેલાને તમારી ભક્તિના રંગમાં રંગાયેલા જોવા છે. જો આપની આજ્ઞા હોય તો. સારું ભાટિયારજી, તમે જાઓ, પરંતુ ભીડ પડે તો જ્યોતના અજવાળે મને જરૂરથી પોકારજો. ભલે, જય અલગધન. ભાટિયારજી, આ ઘોડાને પણ સાથે લેતા જાઓ. જેવી આપની આજ્ઞા પ્રભુ, જેવી આપની આજ્ઞા. જય અલગધન. જય રામાભીર, જય રામાભીર, જય રામાભીર. એ કોણ છે તું? ક્યાંથી આવે છે? રામદેવજીનો ભગત છું ને રણુજાના રાજાનો ચાહક. રામદેવજીનો ભગત? તમે ભગતડાઓ એકદમ ગાંડાઓ છો. આજે તો એની સાબિતી પણ આપી દીધી. આ શું, કાપડનો ઘોડો લઈને ફરે છે? વાહ, આ છે તારી અંધશ્રદ્ધા. કેમ અંધશ્રદ્ધા? આ અંધશ્રદ્ધા નથી બાદશાહ, આ તો સાચી શ્રદ્ધા છે, અને એ પણ મારા રામા પીર પરની શ્રદ્ધા. અરે તમે પણ તમારી સત્તાનું અભિમાન મૂકીને આ લીલુલા ઘોડાની સામે માથું નમાવો તો તમારું પણ કંઈ કલ્યાણ થાય. શું બોલ્યો? હું મસ્તક નમાવું આ ચિત્રાના ઘોડા સામે? ભૂલો છો બાદશાહ, આ ચિત્રાનો ઘોડો નથી, આમાં તો મારા રામજીનો વાસ. અરે આ કણકણમાં પણ મારા રામજીનો વાસ છે. પકડી લો આ ભગતડાને, બાંધી દો સાકળથી, પૂરી દો એને કેદમાં. એક વાર ચાબુકના ફટકા પડશે ને એટલે રામદેવની ભક્તિનું ભૂત એની મેળે ઉતરી જશે. સતા અને ધનના મદમાં રંગાયેલા, હજુ એ કહું છું કે છોડી મૂકજે સાધુ સંતોને અને આ લીલા ઘોડાની સ્થાપના કર. અરે મારા રામદેવજી બહુ દયાળુ છે, તારા બધા ગુના માફ કરીને તને પોતાની શરણમાં લેશે. અરે બહુ જોયા તારા જેવા ભગતડા. હે, તું જો સાચો હોય અને જો તારો રામદેવ સાચો હોય તો ખવડાવ, તો ખવડાવ આ કપડાના ઘોડાને લોઢાના ચણા. કપડાના ઘોડામાં રામનો વાસ. હવે તું પણ કસુટી લે ભાઈ, તારા જેવા અનેક લોકોએ મારા રામદેવજીને એમના ભક્તોની કસોટી કરી જોઈ, હવે તું પણ કરી લે. પણ એક વાત કહું ભાઈ, કસોટી સોનાની હોય, લોઢાની નહીં. એમ યાકુબ, લઈ આવ લોઢાના ચણા અને મૂક આ ચિત્રાના ઘોડાની સમક્ષ. જા. જેવી મારા રામદેવજીની મરજી. જય રામા.
ચિત્રાનો ઘોડો લોઢાના ચણા ખાઈ રહ્યો છે. ચિત્રાનો ઘોડો લોઢાના ચણા? હે રામાપુર, તારી લીલા ન્યારી છે. હું મૂરખ આ સત્તાના લોભમાં તારી કસોટી કરી બેઠો. મને માફ કરો ભગત, મારા પાપોની મને ક્ષમા આપો. તમે તો માત્ર હિના બાદશાહ છો, જ્યારે મારા રણુજાના રાજા ત્રણે લોકના બાદશાહ છે. અરે, એમનું મન તો બહુ મોકળું છે, એ તમને માફ કરી દેશે. જાઓ, હવે સૌ પ્રથમ તમે પેલા સાધુ સંતોને છોડી દો. એમ નહીં ભગત, યાકુબ, દરેકે દરેક ભક્તોને માનભેર ઘેર જવા દો. જાઓ. બોલો જય રામાપીર. જય રામાપીર. જય હિન્દવાપીર. જય હિન્દવાપીર. જય રામાપીર. જય રામાપીર. જય જય હિન્દવાપીર. મારી મોતીડે જડેલી મોજડી પહેરશે મારા રામજી રે. મારી મોતીડે ચડેલી મોજડી પહેરશે મારા રામજી રે. ડાલી બેટા, આજે તો બહુ ખુશ દેખાય છે ને, આમ એકલી એકલી શું ગણગણે છે? બાપુ, આ મોજડી હું મારા રામદેવજી માટે બનાવી રહી છું. આ મોજડી હું એમને મારા હાથેથી પહેરાવીશ, અને આજ મોજડી પહેરીને એ લગ્નના મંડપ સુધી જશે. એ વિચારીને હું ખુશ થઈ રહી છું કે હું મારા રામજીને ક્યારે જોઈશ. ક્યારે જોઈશ હું મારા રામજીને? બાપુ, મારી મોતીડે છડે મોજડી પહેરશે મારા રામદેવજી રે. મારી મોતીડે જડેલી, મારી મોતીડે જડેલી મોજડી પહેરશે મારા રામદેવજી રે. મારી મોતીડે જડેલી. આવ ડાલીભાઈ. અરે, આ શું કરો છો? અરે, ડાલીભાઈ, આ બધું શું છે? રામાપી, મારા રામ, મેં તમારા માટે મારા હાથેથી બનાવેલી આ મોજડી લઈ આવી છું, જે પહેરી તમે લગ્ન મંડપમાં જશો. કેવી લાગી આ મોજડી? વાહ ડાલીભાઈ, તમારા હાથમાં તો જાદુ છે, જાદુ. આવી સુંદર મોજડી તો જેના મનમાં સાચો પ્રેમ હોય તે જ બનાવી શકે. આપ મોજડીમાં તો તમારી ભક્તિ છલકાઈ ગઈ છે. ભાઈ માટેની સાચી પ્રીત છે આ. મારા હાથમાં જાદુ તો તમારી ભક્તિનો છે. હું તો મારા વીરાના લગ્નમાં લગ્ન ગીતો ગાતી ઝૂમતી મારા વીરાના ઓવારણા લઈશ. ખમ્મા મારા વીરા. રામ 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 રામ. આવ પુરોહિતજી. અરે, હવે તો આ શુદ્રના પગલા રાજમહેલમાં પણ પડવા લાગ્યા. હવે તો આ રાજમહેલ પણ અભલાઈ ગયો. જો આવી જ રીતે આ શુદ્રના પગલા રાજમહેલમાં પડશે ને, તો અમંગલ થતા વાર નહીં લાગે. કહી દઉં છું રામદેવજી. રાજપુરોહિતજી, ડાલીભાઈના પગલા તો જ્યાં જ્યાં મંડાય એ ભૂમિ તો પાવન થઈ જાય, પછી ભલે રાજમહેલ હોય કે રણુજાની ભૂમિ. પુરોહિતજી, હું શુદ્ર છું તે તો મારા રામજી બહુ સારી રીતે જાણે છે, પણ મને લાગે છે કે તમે ભૂલી ગયા છો કે તમે ધર્મગુરુ છો. અને ધર્મગુરુ આવી વાણી બોલે એ ધર્મને ન શોભે. ધર્મ માટે તો સૌ એક સમાન છે. હવે આવી મોટી મને ધર્મ સમજાવવા? ધર્મની આટલી ચિંતા હોય ને તો બીજી વાર તારા પગલા હવેલીમાં ના પાડતી. અરે, જેની જબાન જ ધર્મ હોય એને ધર્મ સમજાવવા નીકળી છે?
રામ 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 જેના જીવનમાં જ રામજી હોય અને બીજી શેની ચિંતા હોય. જય રામજી. દાલીભાઈ, રાજમાતા, તમારા પુત્રની લગ્ન કંગોત્રી ભણાઈ લખો, એ માટે બીજા કોઈ પુરોહિત બોલાવી લેજો. પુરોહિતજી, શું વાત છે? અમારી કઈ ભૂલ થઈ? તમે આટલા ક્રોધિત કેમ છો? ના રાજમાતા, એવું નથી. તો પછી તમે મારા રામાના લગ્નની કંકોત્રી લખવાની ના પાડી મારા હૃદયને દુઃખ પહોંચાડો છો? જે કંકોત્રી પર રામાના નામના કંકુના છાટણા થઈ ગયા હોય તે લખવાની તમે ના જ કેમ પાડી શકો? માં, પ્રણામ. માં, મને ખબર છે કે પુરોહિતજીને શું થયું. એમને મારા લગ્નમાં કોઈના આગમનથી વાંધો છે. કોઈના આગમન? કોણ છે તે? અરે રાજમાતા, એનું નામ લેતા પણ મારો ધર્મ અબળાય. પરંતુ હું એમનું નામ લઉં તો મારા રોમેરોમમાં એમની ભક્તિ પ્રગટે. ગંગાના પ્રવાહથી પણ વધારે પવિત્ર છે મારા માટે. એમનું નામ છે ડાલી. ડાલી? હા રાજમાતા, ડાલી. આ તમારા લાલ એમ કહે છે કે એમના લગ્નની પ્રથમ કંકોત્રી ડાલીબાઈને લખાવી જોઈએ. જે હું ક્યારેય નહીં લખું. મારા હાથે એક શુદ્ર કન્યાને કંકોત્રી ક્યારેય નહીં લખાય. અને સાંભળી લેજો, જો એના પગલા લગ્ન મંડપમાં પડશે તો લગ્નમાં જરૂર વિઘ્ન આવશે. ડાલીબાઈના આગમનથી વિઘ્ન આવશે નહીં, વિઘ્ન દૂર થશે. અને સાંભળો પૂરું, રામદેવના વધામણા તો ડાલીબાઈના હાથે જ થશે. ને ડાલીબાઈના હાથે જ કંકુ તિલક લગાવી રામદેવ લગ્ન મંડપમાં જશે. સાંભળી તમે? સાંભળી લો રાજમાતા, સા તમારા લાલના ઉદ્ધાર. હવે થઈ ગયો રણુજાનો ઉદ્ધાર. રામ રામ રામ. પુરોહિતજી, તમે શું જાણો? રણુજાનો ઉદ્ધાર તો મારો રામ જ કરશે. ડાલીભાઈ, આ શું? મારા નાથ, ડાલીભાઈને મેં આંખમાં આંસુ સાથે બહાર જતા જોયા. આ હા ભાટિયારજી, મારી બેન ડાલીભાઈ આજે આ રાજમહેલમાંથી હર્ષુની ધારા સાથે બહાર નીકળ્યા છે. તેઓ મારા દ્વારેથી નિરાશ થઈને ગયા છે. તેમના આ અપમાને મારા હૃદયને ચીરી નાખ્યું છે, ચીરી નાખ્યું છે. પ્રભુના પંથે આગળ વધનારને અપમાન, કસોટી આ બધામાંથી પસાર તો થવું જ પડે ને? ક્યાં નવું છે મારા નાથ? હા ભાગ્યજી, પણ ડાલીબાઈનું અપમાન આ રાજમહેલમાં મારી નજર સમક્ષ થયું છે. હવે હું એક પળ પણ નહીં રહું, નહીં રહું. અરે ઉભારો મારા નાથ, ઉભારો. રાણી મિનલ દે, રામ દેખાતા નથી, ક્યાં છે? મહારાજ, રાણીબા આપના લાલ રિસાઈને આ રાજમહેલ છોડીને જતા રહ્યા છે. શું? હા, એમને બહુ સાથ દીધો તોય નથી રોકાતા. મારા રામ ચાલ્યા ગયા, કોઈ રોકો મારા રામને. શાંત થાવ રાણી મિનલ દે, રામ ચાલ્યા ગયા હશે તો હું હમણાં જ એને મનાવીને પાછા લાવું છું. રાજન, મારા રામ જરૂર દ્વારકા નગરી ગયા હશે, મને મારા રામ જોઈએ. રાણી, રામ જો રિસાયા હશે તો હવે એને એક જ મનાવી શકે. કોણ રાજન? ડાલીબાઈ. હા મહારાજ, આપની વાત સાચી છે. મારા પ્રભુને તો માત્ર ડાલીબાઈ જ બોલાવી શકે. હું હમણાં જ એની પાસે જાઉં છું. મારા રામ. રાજન, મને મારા રામ જોઈએ. રામૈયા!
તમારે દરિયો પાર કરવો છે. બહેન, અત્યારે દરિયા પાર જવાનો સમય નથી. દરિયો તોફાને ચડ્યો છે. હું તમને વહાણથી દરિયા પાર નહીં કરાવી શકું. બહેન, ભાઈ, આ ડાલીબાઈને નાવની શી જરૂર છે? તરી દેખાડો દરિયો નાવ વગર જ પાર. ભક્તિની બહુ મોટી મોટી વાતો કરી છે ને, તો દેખાડો ભક્તિની શક્તિ. પુરોહિતજી, દરિયો પાર કરવા માટે મને વાળની જરૂર નથી. અરે, મને તો આ ચૂંદડી જ દરિયો પાર કરાવી આપશે. ભક્તિની કસોટી બતાવવા માટે નહીં, પણ મારા રામની શ્રદ્ધાએ હું આ દરિયો પાર કરીશ. લાવ ભાઈ, ચૂંદડી આપ. લ્યો બેન. જય રામાપુર. જય રામાપુર. રિસાયો છે રામ, કોઈ તો મનાવો તેને. રિસાયો છે રામ, રિસાયો છે રામ મારો, રિસાયો છે રામ, કોઈ તો મનાવો તેને. રિસાયો છે રામ, રિસાયો છે રામ મારો, રિસાયો છે રામ, કોઈ તો મનાવો તેને. રિસાયો છે રામ, અડગા કર્યા તે અમને તુજથી, દેહમાંથી જેમ નીકળે પ્રાણ. રિસાયો છે રામ મારો, રિસાયો છે રામ, કોઈ તો મનાવો.
રામૈયા રામૈયા ધોબી જાઓ રામૈયા ધોબી જાઓ ડાલીભાઈ તમે અહીંયા હા પ્રભુ હું મારા રિસાયેલા વીરાને મનાવવા આવી છું તમે તમે તમારી આ બેનીના અપમાન ખાતર તમે રણુજા છોડી દીધું કેમ પ્રભુ કેમ અરે આવા એક અપમાન તો શું હજારો અપમાન પણ મને સાંભળવા પડે ને તો હું એક શબ્દ નહીં કહું જેથી મારા વીરાને રણુજા છોડવું પડે ધોબી જાઓ વીરા ધોબી જાઓ એક વાર મેં રણુજા છોડ્યું હવે પાછું ઓળવાનું શક્ય નથી દાલીબેન તમે જાઓ હું ફરીથી રણુજા પગલા નહીં કરું વીરા માતા મિનલની મમતા તમને પોકારે છે નેતલ દેના મહેંદીવાળા હાથ હૈયામાં નવેરા જીવનની આશ તમને સાથ દે છે મારા વચન ખાતર રણુજા પાછા ચાલો રણુજા પાછા ચાલો સારું બેન તમારા અપમાન માટે જ મેં રણુજા છોડ્યું હતું ને આજે તમારા વચન માટે જ હું પાછો ફરીશ ચાલો ડાલી બેન આપણે સાથે રણુજા જઈએ જય રામાપુર મારા રામદેવજી રણુજા પાછા આવી ગયા છે એમના દર્શન કરવા માટે જઉં છું આ સુખડીનો પ્રસાદ એમના માટે જ લઈ જઉં છું આ તો ગરી લક્ષ્મીજી મારી કિશોરીની લક્ષ્મી મગાડી રહી છે આ લક્ષ્મી આજના આગળની સુખડીને ચોખાકીના પૈસા પર મારો બાપ આપશે આટલા બધા પાપ કરો છો તો થોડા પદ્ય પ્રભુ માટે વાપરો તો પાપ તમારા ઓછા થશે આ તાળા રામદેવ મારા પાપ ઓછા કરશે એ તો સૌના પાલનહાર છે આજે મારી માની તે જ લઈ જઉં છું આ તો ગરી લક્ષ્મીજી મારી કિશોરીની લક્ષ્મી મગાડી રહી છે આ લક્ષ્મી આજના આગળની સુખડીને ચોખાકીના પૈસા પર મારો બાપ આપશે આટલા બધા પાપ કરો છો તો થોડા પદ્ય પ્રભુ માટે વાપરો તો પાપ તમારા ઓછા થશે આ તાળા રામદેવ મારા પાપ ઓછા કરશે એ તો સૌના પાલનહાર છે આજે મારી માની ત્યાં નહીં મોકલો તો પણ રામદેવ પીરના દર્શન કરવા માટે જવાની જવાની દીકરા વીરમદેવ હવે રામદેવના લગ્ન નજીક આવી ગયા છે તો તમે જાતે જ તમારી બેન સગુણાને ત્યાં જઈ અને રામદેવના લગ્નની કંકોત્રી આપી આવો અને હા તમારી બેન સગુણાના સાસુ સસરાને અમારા તરફથી ખાસ આમંત્રણ આપજો હો હા હા વીરમદેવ સગુણાને મારી ખાસ ખાસ યાદ આપજો અને કહેજો કે રામાના લગ્નમાં સકુટુંબ વેળાસર પધારે અને હા ભાણાભાઈને મારા વતી ખૂબ ખૂબ લાડ લડાવજો હા માં હું હમણાં જ સગુણાને ત્યાં જઈ રામાના લગ્નની કંકોત્રી આપી આવું સાથે સાથે ભાણાભાઈને મળતો આવીશ હા વીરમદેવ તમે વેળાસર જાઓ અને જલ્દી પાછા પધારજો હા માં પ્રણામ માં રાજન હવે તો હું મારા રામાના લગ્નની પડે પડ રાહ જોઉં છું સુલક્ષણા સાંભળ્યું છે કે રામદેવના લગ્ન લેવાય છે પ્રણામ બેસો ભાઈ રામદેવના લગ્ન લીધા છે આથી લગ્નની કંકોત્રી આપવા આવ્યો છું સપરિવાર સહિત બહેન સગુણાને આમંત્રિત કર્યા છે તો વેળાસર રણુજા આવી અમારી શોભા વધારજો હા વીરમદેવ તમારી બેન વેળાસર આવી છે બેન સગુણા ક્યાં છે દેખાતા નથી સગુણાને કહેજો માતા પિતાએ ખૂબ યાદ આપી છે અને ભાણાભાઈને પણ યાદ આપજો ચાલો તો હું રજામાં પ્રણામ સુલક્ષણા સગુણા આવે તેને સંદેશો આપી દીધો તમે એની ચિંતા ના કરતા એનો સંદેશો તો હું આપી દઈશ ના 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 ના
મામા, દાસી કહેતી હતી કે વીરા વિરમદેવ આવ્યા હતા. ચાલ્યા ગયા માં? તો શું મારા વીરા રામદેવ ના લગ્ન ની કંકોત્રી લઈને આવ્યા હતા? ના માં, એ તો હું રણુજા જવાની રજા લેવા આવી હતી. માં, તો મારા વીરા ના લગ્ન માં જાઉં? નથી જવાનું. તમારા ઘેર અમંગલ નથી કે હાલ જ જવાનું છે, સમજ્યા? આ ઘેર પણ મંડપ બંધાયો છે, મારા દીકરાના લગ્ન છે. પેલા પિયર કે શાસ્ત્રી? ના માના, આવું ન બોલો. મારા માટે તો સૌ પ્રથમ આ જ ઘર છે, પણ વીરાના લગ્નમાં જવાની બહુ કોડ છે. વરાજો બનેલો જોવો છે મારી માં. એક વાર કહ્યું ને કે નથી જવાનું, અને એ જાદુગરના લગ્નમાં તો નથી જવાનું. કોણ જાણે કેવા કેવા લોકોને વશ કરી રાખ્યા છે. માં, મારો વીરો તો કોઈ પણ જાદુ કરતો જ નથી. એ તો એમના ભક્તો એની ભક્તિને વશ થઈ જાય છે. અને માં, જે રામાપીને સાચા દિલથી યાદ કરે છે ને, તેના માર્ગ પરના સગડા સંકટો દૂર થઈ જાય છે. જય રામાપીર. એટલે તું કહેવા શું માંગે છે? એ જાદુવાળો આવશે ને જાદુ કરશે એટલે હું ડરી જઈશ? મામા, મારે મામાના લગ્નમાં જવું જ છે. અરે એ મામા વાળા, ને 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 કે જવું છે. આયો મોટો મામા વાળો, કોણ જાણે જાદુવાળા પર તારા પર જાદુ કરી નાખ્યો છે. કોઈનું વેલણું જાય છે એને લૂંટવાની મજા આવશે. ચાલો લૂંટી લઈએ. અરે આ તો રામદેવની બહેન લાગે છે. છોડો છોડો મને. ભાઈ ચાલ, છોડી દો મને, છોડી દો મને, છોડી દો મને. મારો રામ તમને છોડશે નહીં. આવ ઘરેણા, છોડી દો મને, છોડી દો મને, છોડી દો મને. મારો રામ તમને છોડશે નહીં. દીકરા મારા લાલ, શું થઈ ગયું તને મારા લાલ? મારા લાલ, શું થઈ ગયું તને મારા લાલ? દીકરા શું થઈ ગયું તને? તું તો કહેતો હતો ને મામાના લગ્નમાં જવું છે. મારા લાલ, તને કઈ તો દીકરા, હું તારા મામાના લગ્નમાં વિઘ્ન બનવા નથી માંગતી, એટલે તને છોડીને જાઉં છું.
મારી બહેનને રંજાડનારા મારા ભણા ભાના મૃત્યુના સહભાગીઓ પાપીઓ, હું તમારો નાશ તો હમણાં જ કરીશ. અમને માફ કરી દો, હવેથી આવી ભૂલ નહીં થાય. જાઓ, તમને માફ કર્યા, પણ હવે પછી જો કોઈ પણ ભલા માણસે હેરાન કર્યા છે તો મારાથી તમને કોઈ નહીં બચાવશે. જાગો બાણાભાઈ. હજી દીકરી સગુણા કેમ નહીં આવી હોય? માં, અરે દીકરી સગુણા, તમે આવી ગયા, હું તમારી જ વાટ જોતી હતી. ભાઈના લગ્નમાં બહેન પ્રથમ ઓવાળના લેવા તો આવે જ ને. હા માં, હું આવી ગઈ. બેટા ભાણાભાઈ ક્યાં છે? ભાણાભાઈને વીરો રામદેવ લઈને આવે છે. ઓ રામ, પ્રગટાવો રૂડા દીવડા પ્રગટાવો, આજે રામૈયાની જાનમાં જગમગ દીવડા પ્રગટાવો. રૂડા દીવડા પ્રગટાવો, આજે રામૈયાની જાનમાં જગમગ દીવડા પ્રગટાવો. પ્રગટાવો, આજે રામૈયાની જાનમાં જગમગ દીવડા પ્રગટાવો. રૂડા દીવડા પ્રગટાવો, આજે રામૈયાની જાનમાં જગમગ દીવડા પ્રગટાવો. જડિત સાફો તેને આજ તો હું પહેરાવું. ઓ હીરા જડિત સાફો તેને આજ તો હું પહેરાવું. રંગ બિરંગી ભરત ગુથેલી શેરવાની પહેરાવું. પ્રગટાવો, આજે રામૈયાની જાનમાં જગમગ દીવડા પ્રગટાવો. વરઘોડે ચઢાવો ચઢાવો, ઢોલ શરણાયું વગડાવો,
શરણાયું વગડાવો, આજે રામૈયાની જાનમાં ઢોલ શરણાયું વગડાવો, રૂડા દીવડા પ્રગટાવો, આજે રામૈયાની જાનમાં જગમગ દીવડા પ્રગટાવો. સગુણા બેટા, વહુનો જરા ઘૂંઘટ તો ઉગાડો, મારે તેમનું મોઢું જોવું છે. અરે આ શું, તમારી દીકરી આટલી કદરૂપી છે અને તમે અજાણતામાં રાખી અને મારા દીકરા સાથે તેનો વૈવિસાર કરી નાખ્યું? ના વિમાન, અમે તમને કોઈ બાબતથી અજાણ રાખ્યા નથી, પરંતુ નેતર દેના સગપણ પછી જ મારી દીકરી સાથે આ બન્યું. અરે એના માથે તો આપ તૂટી પડ્યું છે. અમે તમારાથી કાંઈ છુપાવ્યું નથી. આ લગ્ન હવે નહીં થાય. ઉભા થાવ રામદેવ, જાન પાછી વાળો. ના બેબી, આમને બોલો, મારી દીકરી નું શું થશે? એને તો જીવતા જીવત વખ પીવું પડશે. હા છોડું છું તમને, જાન પાછી ના વાળો બેબી. રામદેવ તો જેનો હાથ ચાલે એનો બહુ પાર લગાવ, તો હું નેતલદે નામ કઈ રીતે છોડી શકું? આજ કહેતો હતો હું, આ બધું જ કારણ ડાલીબાઈ ના પાપી પગલા નું પરિણામ છે. લગ્ન જેવી પવિત્ર વિધિમાં એક શુદ્ર કન્યાના પગલા પડે ને તો લગ્નમાં વિઘ્ન જ આવે, બીજું કાંઈ ન થાય. પુરોહિતજી બોલવામાં જરા વિવેક રાખો. મારા વિવેકને પછી સંભાળજો, પહેલા તમારા કુળને સંભાળો. રામદેવ, હજુ પણ કહું છું, બાકી આગળ જતા આ પગલા ઘણા વિઘ્નો લાવશે. અરે રણુજા પર વીજળી પડશે, તમારા કુલનો વારસ પણ નહીં વધે, રાજમહેલના ગંગાજળ જેવા પાણી પણ અપવિત્ર થઈ જશે. શાંત થઈ જાઓ પુરોહિતજી, શાંત. ઉભા રહો ડાલીભાઈ, આ લગ્ન મંડપમાંથી જો એક પગલું પણ બહાર ભર્યું છે ને, તમને મારી આણ છે. ડાલીભાઈ હાથ પકડો નેતલ દેનો. હાથ પકડો ડાલીભાઈ, હાથ પકડો નીતલ દેનો. આ તમારા જ કર્મોનું ફળ છે. હવે તમે જ્યારે ડાલીબાઈના હાથેથી અન્ન ગ્રહણ કરશો ત્યારે તમારો આ રોગ આપોઆપ મટી જશે. હું આ શુદ્રના હાથે અન્ન લઉં? અરે તો મારા વેદ પુરાણનો અભ્યાસ આ કદાપી નહીં બને.
મહારાજ લગ્ન વિધિ શરૂ કરો. હવે છેડા છેડી ભાટિયારજી, ડાલીબાઈ, જાઓ ધર્મના પંથકે પગલા માંડો. અને તમે તો અલખના આભના પારેવા છો. ભાટિયારજી, લો આ ધજા. ધર્મની આ ધજાને વધુ ઊંચે આસમાને ફરકતી કરજો. અને આમ પણ સાધુ સંતો તો અલખના પંથકમાં આગળ વધતા જ ભલા. જેવી આપની આજ્ઞા પ્રભુ. આપના શબ્દોને હૈયે લગાડી એને ધર્મના પંથકે આગળ વધારશું. પાટિયારજી, તમે અધર્મીઓને ધર્મનો માર્ગ બતાવજો. જી. અને ડાલીબાઈ, તમે દુખ્યાને આંસુ લૂછજો, ભૂખ્યાને ધાન આપજો અને તરસ્યાને પાણી પીવડાવજો. અને સતનો મંડપ રોપી સત્યનો સાથ દેજો. જેવી મારા અલગ ધણીની આજ્ઞા, આપની આજ્ઞા, એ જ મારો ધર્મ છે. બોલો, અલગ ધણીની જય હો. જય હો રામદેવજીનો જય હો. ખમા મારા રણુજા નારાયણ ને જાજી ખમા.
પિરાણો વસાયો રે દારૂડી થઈને કળિયુગ નાથુ પંથ પિરાણો વસાયો રે ટાલા મેણા માંજિયાના દુખિયાના દુઃખ ભાગ્યા રે પીર તારી જાતરાના મીઠા જો પ્રમાણ રે પીર તારી જાતરાના મીઠા જો પ્રમાણ રે યજમલ ના લાલા એ યજમલ ના લાલ ને સગુણા ના વીર શામળિયા એ શ્યામ ને ભક્તો ના ભગવાન મારો હેલો એ મારો હેલો હે મારો હેલો હાંભળો ઓ મારો હેલો હાંભળો ઓ જીરે મારો હેલો હાંભળો એ ખમા 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 પીરને દાદી ખમા મારા ગણુજા નારાયણ ને દાદી ખમા હિંદવા પીરને દાદી ખમા મારા અલગ ધણી ને દાદી ખમા 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 પીરને દાદી ખમા મારા ગણુજા નારાયણ ને પીરને દાદી ખમા મારા અલગણીને દાદી ખમા મારા અલગણીને દાદી ખમા મારા અલગણીને દાદી ખમા મારા અલગણીને દાદી ખમા ખાઓ 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 આવો લો ખાઓ અને બોલો રામદેવ પીરનો જય હો રામદેવ પીરનો જય હિંદવા પીરનો જય હો ખુશ રહો અને બોલો રામદેવ પીરનો જય હો રે આરોપી લો મંડપયા સતનો ને લહેરાવો લીલુડી ધજા હે લીલુડા ઘોડાના ડાગલાનો રે પીર કંકુ પગલા કરવા કિસકી જઈ બોલા રહા આટલા બધા ભક્તો ભેગા થઈ કોની ભક્તિમાં લાગ્યા છે અને આ તે કેવા પીર છે જેનો આટલો પ્રચાર છે ચલો દેખે આ પીરની કસોટી કરી
બહેન આ શેનો ઉત્સવ છે અને આ કયા પીરની જય બોલાવાય છે પીરજી આ સતનો મંડપ છે અહીં મારા રામા પીરના જય બોલાય છે એ તો ભક્તોના તારણહાર છે અને સૃષ્ટિના પાલનહાર છે વાહ જેની ધજા લીલી છે અને તેમાં પણ વળી ચાંદ છે એવા તમારા પીરને હું મળવા માંગુ છું પીરજી દેવ આ આવ્યા મારા રામા પીર જય રામા પીર પીરજી આવ્યા છો તો જમીને જજો પીરજી માટે જમવાનો થાળ પીરજી એ તો એક ઈ ખાના અને અમે તો પાંચ પીર છીએ અમે કેવી રીતે જમીશું હા હા અમે કેવી રીતે જમીશું વાહ રામા પીર વાહ રામદેવજી આવી પ્રસાદી તો અમે ક્યાંય ગ્રહણ નથી કરી હું ખુશ થયો છું પરંતુ આ સત મંડપમાં લીલી ધજામાં ચાંદ જોઈ સતના મંડપનું મહત્વ જાણવાની જિજ્ઞાસા થઈ છે પીરજી અહીં સતના મંડપમાં અલખના ખાવી નલ્લાના ગુણ ગાય છે આ ધર્મની ધજાઓ આસમાનને આજે છે અચ્છા તો અહીં હિન્દુ મુસલમાનનો ભેદ નથી એમને હિન્દુ મુસલમાનમાં ભેદ જ્યારે ઉપરવાળાએ નથી રાખ્યા તો આપણે શું રાખીએ હિન્દુ મુસલમાન સત્ય અસત્ય જે કંઈ પણ છે આ ધર્મની ધજામાં છે જેમ આબ અને ધરામાં ભેદ નથી અન્ન અને જળમાં ભેદ નથી તેમ હિન્દુ અને મુસલમાનમાં પણ ભેદ નથી બંને ઈશ્વરના દીકરાઓ છે જે બંને એક જ છે રામાપીર અમે તો તમારી કસોટી કરવા આવ્યા હતા પણ જે અલગ ધણીના મનમાં અલ્લાહ ઈશ્વર સમાયા હોય તેની કસોટી ના થાય બોલો રામા પીરનો જય અલગ ધણીનો જય હિન્દવા પીરનો જય તને જાજી જાજી ખમ્મા જય રામાપીર ખમ્મા પ્રભુ ખમ્મા ખમ્મા પ્રભુ ખમ્મા પ્રભુ મને માફ કરો પ્રભુ મને માફ કરો અરે હું મારી સમક્ષ રૂપેલા ભગવાનને ઓળખી ના શક્યો પ્રભુ અરે જેના નામની ધજાઓ ફરકે છે જેનું નામ ચારે દિશા અને નભમાં ગુંજે છે એવા પ્રભુને હું ઓળખી ના શક્યો પ્રભુ પ્રભુ મને માફ કરો પ્રભુ મને માફ કરો ઉભા થાવ પુરોહિતજી પશ્ચાતાપથી દરેક ભૂલો વિસરાઈ જાય છે અને ભૂલ તો માનવીથી જ થાય જાગ્યા ત્યારથી સવાર માનો અને ડાલીબાઈના હાથે અન્ન ગ્રહણ કરો પ્રભુ પ્રભુ ડાલીભાઈ હું તમારો પણ અપરાધી છું હું મારી જાતને ધર્મગુરુ સમજતો હતો પણ સાચો ધર્મ તો તમે મને શીખ્યો માનવી માનવી વચ્ચે ભેદ ના હોય એ તમે મને શીખ્યો મને માફ કરો ડાલીભાઈ મને માફ કરો ના પુરોહિત અરે હું માફ કરવા વાળી કોણ જેને મારા રામે માફ કર્યો એને તો આખી સૃષ્ટિ આવકારે છે બોલો રામા પીરનો જય રામા પીરનો જય
બોલો રામદેવ પીરની જય, બોલો હિન્દવા પીરની જય. મારે હવે આ ધરતી પરથી વિદાય લેવાનો સમય આવી ગયો છે. આ ધરતી પર મારું કામ પૂર્ણ થયું. હા પિતાજી, મને આજ્ઞા આપો. શું વાત કરો છો દીકરા, તમારે એટલું જલ્દી જવાનું હોય? ના ના, હું તમારી વિદાય જોઈ નહીં શકું. મારી ગાદીના વારસદાર રણુજાની આ ભૂમિ તમારા વગર સૂની થઈ જશે. આ બાપનું હૈયું તમને વિદાય આપવા નથી માંગતું. માં, પિતાજી, મારા વચન મુજબ મારે તો જવું જ પડશે. જેમ મારા જન્મ પર મારા માતા પિતાના હૈયા હરખે ઉભરાયા હતા તે જ રીતે, તેથી એ વધુ આનંદે મને વિદાય આપો. ને તમારી આંખના આંસુને મોતીડા બનાવી મારા વિદાય ગીત ગાઓ. દીકરા, કયા માતા પિતા પોતાના દીકરાને આ રીતે વિદાય આપે? માતાની મમતા અને પિતાનો પ્રેમ તમને આ રીતે વિદાય ન આપી શકે. મારા રામદેવના માતા પિતા તેમના દીકરાને હસતા મુખે વિદાય આપે એવી મારી ઈચ્છા છે. શું મારી ઈચ્છા પૂર્ણ ન કરી શકો તમે? બાળકને વાગે ત્યારે માતા પિતાના હૈયાના હેત વેદનાથી ચિરાઈ જાય છે, ત્યારે તમને અમારાથી દૂર જવાની રજા કેવી રીતે આપી? માં, પિતાજી, વચને બંધાયેલાને વચનમાંથી મુક્ત કરો ને મને જવાની આજ્ઞા આપો. રાજન, રાણી, જગતના નાથને કોણ રોકી શકે? આપણે એમને વચનમાંથી મુક્ત તો કરવા જ પડશે. નેતલ દે. આવો સ્વામી, મારા જન્મ જન્મના ભરથાર. નેતલ દે, જેમ હું ઈચ્છતો હતો તે સાહસ સાથે મુખ્ય હાસ્ય લઈ આજે માંગમાં સિંદૂર સાથે તમે ઉભા છો. આ સાહસ તો રામદેવની પત્નીમાં જ હોય. મનમાં દુઃખ છતાં મુખ પર હાસ્ય લઈ તમારી ખુશી માટે ઊભી છું, પરંતુ ભાવભાવના બંધન બાંધી આજે મને એકલી મૂકીને જાઓ છો. એ દુઃખ સાથે એ ખુશી પણ છે કે હું ભાગ્યશાળી છું કે જગતના નાથને મેં મારા જન્મો જન્મના નાથ બનાવી દીધા છે. તમારી આ વિદાય સાથે આપણા બંધન છૂટવાના નથી. આપણે તો સાતે જન્મોના સાથી છીએ. હા ને તદે, બસ આજ ખુશી સાથે મને વિદાય આપો. મારા નાથ, મને અડગી મેલીને જાશો? તમે તો જાણો છો ને કે મારી વિદાયનો સમય આવી ગયો છે. હા નાથ, જાણું છું. રામદેવ, મારા રામદેવ, આ શું તમે વિદાય લઈ રહ્યા છો? આ સાંભળતા જ હું તમારી પાસે દોડી આવ્યો. પ્રભુ, તમારી વિદાયથી રણુજાની પ્રજાના હૈયા રડી રહ્યા છે. વિરમદેવ, હવે તમારે જ આ પ્રજાને સાચવવાની છે. હવે તમે રણુજાના રાય બનજો અને આ પ્રજાને ન્યાય કરજો. ના પ્રભુ, ના,
એ હું નહીં કરી શકું. તમારા વિના રાજ્યનો ભાર હું નહીં સંભાળી શકું. વિરમદેવ, આમ આશ ના હારો. મારી વિદાય તો નિશ્ચિત જ હતી, ને હવે તમારે જ રાજ્યને અને માતા પિતાને સંભાળવાના છે. રામદેવ, હું રાજ્યને માતા પિતાને તો સંભાળીશ, પરંતુ તમારી ખોટ તેમને સદાય રહેશે. વિરમદેવ, હવે મને હસતા મુખે વિદાય આપો. ચાલો પૂરો ચાલો. ભાટિયારજી, મારી નજરો તમને શોધી રહી હતી. પ્રભુ, પ્રભુ, આ બધું શું છે પ્રભુ? ભાટિયારજી, તમે તો ધર્મની ધજાના મેરુ છો. તમારી જ આંખમાં અશ્રુની ધારા હશે તો પછી આ રમૈયાને કોણ વિદાય આપશે? પ્રભુ, મારા રામદેવજી, મારા માટે તો ધર્મ સર્વસ્વ તમે જ છો. તમારા વગર હું આ ધર્મની રક્ષા કેવી રીતે કરીશ પ્રભુ, કેવી રીતે કરીશ? ભાટિયારજી, આમ હિંમત ના હારો. તમારી વાણીમાં મારો વાસ હશે અને તમે ધર્મની ધજાને લહેરથી રાખશો. ભાટિયારજી, આ ડાલીબાઈ દેખાતા નથી. ક્યાંથી દેખાય પ્રભુ? એ પણ બિચારા આપની વિદાયના દુઃખમાં ક્યાંક એકાંતમાં બેસીને આંસુ વહાવતા હશે. ભાટિયારજી, મને હસતા મુખે વિદાય આપો. પ્રભુ, આપ તો ત્રણે લોકના સ્વામી છો, માટે વિદાયના ત્રણ અક્ષરનો ભાર આપ ચીરવી શકો. મુજ જેવા ભક્તમાં એ શક્તિ નથી કે હું તમને વિદાય આપી શકું. પ્રભુ, મને મને શક્તિ આપો કે હું આપને વિદાય. ભાટિયારજી, કેમ ઉદાસ છો? પ્રભુ, અમને છોડીને ના જાઓ. પ્રભુ, અમને છોડીને ના જાઓ. અરે, હું કેવો કમભાગી છું. જ્યારે મારી પાસે તમારી સેવાનો મોકો હતો ત્યારે હું તમને ઓળખી ના શક્યો, અને અને આજે જ્યારે મને અવસર મળે છે ત્યારે તમે મને છોડીને જાઓ છો. પ્રભુ, મને છોડીને ના જાઓ. પ્રભુ, મને છોડીને ના જાઓ. પુરોહિતજી, તમે નિરાશ ન થાઓ. તમને સૌથી મોટો અવસર મારી સેવાનો આપું છું. આ કંકોત્રી પર કંકુ છાટણ તમે જ કરો અને તમારા હાથે જ મારી સમાધિ તૈયાર કરો. ના પ્રભુ, ના, એ મારાથી નહીં થઈ શકે. અરે, તમારા વિદાયની તૈયારી હું નહીં કરી શકું. પ્રભુ, હું નહીં કરી શકું. રાજપુરોહિતજી, તમે તો અમારા ધર્મગુરુ છો, એટલે મારી સમાધિ તો તમારે જ તૈયાર કરવાની છે, ને કંકોત્રી પર કંકુ છાટાડા પણ તમારે જ કરવાના છે. લો પુરોહિતજી, કંકુ છાટાણા કરો. પ્રભુ, મારા રામદેવ પીર, હે મારા નાથ, હે અલગ ધડી. Oh.
બને જાય છે કોઈ તો રોકો ને મારા આખી ઓ ભી જાય છે.
મારા વીરા, તને જાજી જાજી ખમ્મા. હું આવી ગઈ મારા વીરાના સાદે, હું આવી ગઈ પ્રભુ. ડાલીબાઈ, રણુજામાં દરેકની આંખોમાં આંસુ છે જ્યારે તમારી આંખોમાંથી હેત વરસે છે. રણુજામાં સૌ કોઈ વિદાય ગીત ગાય છે જ્યારે તમારું હૈયું મંગળ ગીત ગાય છે. એનું કારણ? મારા રામ, હું તો મારી ચૂંદડીમાં હેતના મોતી લઈ આવી છું. સૌની આંખોમાં આંસુ વરસે છે પણ મારી આંખોમાં હેત વરસે છે. તમે અહીંના લોકોથી, આ ભૂમિથી જુદા થઈ રહ્યા છો, મારાથી નહીં. હું કંઈ સમજ્યો નહીં. પણ મને એક વચન આપો કે તમે મારો સાથ ક્યારેય નહીં છોડો. જન્મો જન્મ સુધી તમે મારી સાથે ને સાથે જ રહેશો. વચન આપો. ડાલીબાઈ, મારું તમને વચન છે, તમારા રામદેવનું તમને વચન છે કે હંમેશા તમે મારી સાથે જ રહેશો. જ્યાં લોકો મને યાદ કરશે ત્યાં મારા ભક્તો તમને પણ યાદ કરશે. બોલો રામદેવ પીરની જય, બોલો ડાલીબાઈની જય. બોલો હિંદવા પીરની જય, બોલો રામદેવ પીરની જય, બોલો હિંદવા પીરની જય, બોલો ડાલીબાઈની જય. ગત ગંગા દેજો પરમાણ સત પરમાણ. બોલો ડાલીબાઈની જય, બોલો હિંદવા પીરની જય. હિંદવા પીરને જાજી ખમા, મારા અલગ ધણીને જાજી ખમા. ખમા 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 પીરને જાજી ખમા, મારા બોલો હિંદવા પીરની જય, બોલો રામદેવ પીરની જય. સતગંગા દેજો પરમાન સત પરમાન. પાટિયારજી. આજ્ઞા પ્રભુ. હરજી પાટી, આ ધર્મની ધજાને તમને સોંપીને જઈ રહ્યો છું. યાદ છે ને, તમારે એને લહેરાતી રાખવાની છે. બોલો જતી સતી નો જય, ગત ગંગા દેજો ફરમાન સત ફરમાન. બોલો જતી સતીનો જય, સતગંગા દેજો ફરમાન સત ફરમાન. બોલો જતી સતીનો જય, સતગંગા દેજો ફરમાન સત ફરમાન. બોલો જતી સતીનો જય, સતગંગા દેજો ફરમાન સત ફરમાન. સતગંગા દેજો ફરમાન સત ફરમાન. બોલો ડાલીબાઈની જય, બોલો હિંદવા પીરની જય, બોલો રામદેવ પીરની, બોલો ડાલીબાઈની જય, બોલો હિંદવા પીરની જય. સબસ્ક્રાઇબ કરો અલ્ટ્રા ગુજરાતી ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન ક્લિક કરો અને અલ્ટ્રા ગુજરાતી તરફથી લેટેસ્ટ માહિતી મેળવો.